हेलो एवरीवन, माय सेल्फ ठाकुर जया एज ए फुटबॉल ट्रेनर वर्किंग एट एम पटेल इंग्लिश मीडियम स्कूल गणपत विद्यालय खेरवा मेहसाणा डिस्ट्रिक्ट अंडर किंडर स्पोर्ट कंपनी। टुडे इज माय टॉपिक सीटअप। तो मित्रों, आज आप करीशू सीटअप। तो सीटअप करवा थी आपने शू फायदा मिले और सीटअप कई रीते थाय तमने आज बताईश। आ वीडियो द्वारा तमने बताईश कि सीटअप कई रीते कराए। सीटअप करवाथी के आपने जो कमर की चरबी होय ए ओछी थई जाय छे अने आपणे जे वधारे चरबी होय मतलब कि आपणो जे आपणो फिटनेस होय ए जाळवी राखे छे। सीटअप एनाथी करवाथी आपणो जे शरीर मतलब कि पेट ए जाळवी राखे छे। तो सीटअप करवाथी आपणने मतलब कि पेटनो जे शेप होय ए आपणने कमरनो जे शेप ए દેખાડે છે એટલા માટે સીટઅપ કરવામાં આવે છે। તો આપણે સીટઅપ આજે કઈ રીતે કરીશું એ હું તમને જણાવી। તો આપણે સીટઅપમાં પહેલાં તો આપણે આવી રીતે સૂઈ જવાનું મતલબ કે સૂઈ જવાનું આવી રીતે આવે છે। તો મતલબ કે આ પોઝિશન લઈ લેવાની આપણે પહેલાં અને મતલબ કે આપણા જે હાથ પગ હોય એ પગને પોઝિશન આ રીતે રાખીશું અને આપણા હાથ સ્ટ્રેટ રાખીશું અને આપણી પોઝિશન આ રાખીશું। અને એક મિત્ર એક વાત કે આપણા જે પગ આપણે આ રીતે રાખીશું તો આપણા પગ ઉપર કોઈ બી વજન મૂકવો હોય મતલબ કે પગો ઉપર વજન મૂકવો હોય તો આપણે વજન મૂકી શકશું મતલબ કે અને કોઈ બી ધારો કે કોઈ આપણું કંઈ ગમે તે માણસ હોય મતલબ કે કોઈ ભાઈ બહેન ગમે તે હોય તો એને આપણા પગો ઉપર ઊભી બી ઊભા બી રખાય તો એના દ્વારા આપણું જે વજન પગો ઉપર આવશે તો આપણે સીટઅપ આસાનીથી કરી શકશું અને ના બી હોય તો આપણે આવી રીતે બી કરાય સીટઅપ। તો પોઝિશન આ લઈ લેવાની અને સીટઅપ આપણે આ પોઝિશન લઈ અને હાથ આપણા આ રીતે અને કરીશું આપણે સીટઅપ હવે। તો ચલો 1 2 3 4 5 6 7 8 9 10। તો આપણે કર્યા આ સીટઅપ। તો સીટઅપમાં કીધું કે આપણે આના ઉપર કંઈ વજન બી રાખી શકીએ તો આપણે વજન રાખવો હોય તો હું તમને જણાવી દઉં કે વજન કઈ રીતે રાખવાનો મતલબ કે મેં તમને જેમ કીધું કે આપણે અહીંયા કોઈ બી ગમે તેને આપણે ઊભા રાખીને બી આપણે સીટઅપ કરી શકીએ। તો જો હવે હું તમને એ બતાવીશ કે ઊભા કઈ રીતે રાખાય અહીંયા પગ ઊભું આ રીતે આપણે વજન આપી શકીએ અને સીટઅપ આપણે આ રીતે જો ઊભા રાખીશું તો સીટઅપ આપણે આસાનીથી થઈ જશે। તો આપણે પોઝિશન લઈ લઈએ તો દેખો એ ઊભા રહેશે તો એકદમ ફાસ્ટમાં બી સીટઅપ થશે। તો જો 1 2 3 4 5 6 7 8 9 10 ઓકે ઓકે તો મેં તમને કીધું કે આપણે સીટઅપ કરવાથી આપણે જે કમરની ચરબી હોય જે વધારે ચરબી હોય છે એ ઓછી થઈ જાય છે એટલા માટે આપણે સીટઅપ કરવા જરૂરી હોય છે। અને સીટઅપ મેં તમને કીધું કે કોઈ બી વજન મૂકીને બી સીટઅપ કરાય અને વજન ના બી હોય તો બી સીટઅપ કરી શકો। તો આપણે જેમ મેં આજે તમને જે વિડીયો દ્વારા શીખવાડ્યું કે સીટઅપ કઈ રીતે થાય તો આજે મેં તમને જે કહ્યું છે કે સીટઅપ કરવાથી શું ફાયદા થાય અને સીટઅપ કરવાથી મતલબ કે જો આપણી ચરબી જે વધારાની હોય એ ઓછી થઈ જાય તો આપણે એનાથી જો આપણું ફિટનેસ સારું રહે અને એની દ્વારા આપણે જે રનિંગમાં મતલબ કે જે મારી ગેમ ધારો કે ફૂટબોલ તો ફૂટબોલમાં રનિંગ માટે બી આસાન થઈ જાય કે ફિટનેસ હોય કોઈ બી એક્સરસાઇઝ કરતા હોય તો આપણે રનિંગમાં સારી રીતે દોડી શકીએ અને ફૂટબોલમાં વધારેમાં વધારે દોડવાનું હોય છે તો આપણે દોડીને બી ફૂટબોલ આસાનીથી રમી શકશું અને આપણે જે પરફોર્મન્સ આપતા રહીશું એ સારી રીતે આપતા રહીશું એટલા માટે આપણે સીટઅપ કરવા જરૂરી હોય છે। તો ચલો આજે મેં તમને જે વિડીયો દ્વારા છે શીખવાડ્યું મતલબ કે સીટઅપ કઈ રીતે થાય સીટઅપ કરવાથી શું ફાયદા થાય તો સીટઅપ કરવાથી મેં તમને કીધું એ ફાયદા થાય છે। તો આ તમે બી સીટઅપ કરો અને ઘરે બેઠા બી સીટઅપ કરી શકો છો તો ઓકે થેન્ક યુ।